स्वामी जी वडीलो मित्रों અને જીવન સફરના સહઅભ્યાસ આજે 2 ઓક્ટોબર છે ગાંધીજીનો જન્મદિવસ યુનાઇટેડ નેશન સેલિબ્રેટ્સ ધીસ ડે એઝ ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયલન્સ ગાંધીજીની સાથે સાથે ભારતના બીજા એક આગેવાન નેતાનો પણ આજે જન્મદિવસ બિલકુલ સહી જવાબ લાલ બહાદુર શાસ્ત્રી વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ડિયા એવર હેડ તો આજનું ખરેખર મહાન છે મિત્રો આજનું વર્ષ પણ મહાન છે This year marks the centenary of Papu's homecoming back. South Africa ma 20 varas vasvat karine 1915 ma Papu India pacha padar. Atla khas divase ane varshe aapne sau sathe che e khub anandni vat. Tame tamara busy schedule ma thi samay phadvine amaru natak jova mate aavya ene mate ame sau aapna khub aabari chhe. Par mare tamne kevu joiye કે અમે અહીંયા કોઈ નાટક ભજવવાના નથી કારણ કે અમે જે ભજવવાના છે તે નાટક નથી અમારો એક પામર પ્રયાસ છે વાસ્તવિકતાને તમારી સમક્ષ રજૂ કરવાનો એ ઉમેદ સાથે કે જતા જતા તમે કાંઈ ફૂડ ફોર થોટ લઈને જાઓ વી હોપ ટુ લીવ યુ વિથ સમ ફૂડ ફોર થોટ ગાંધીજીને દુનિયાભરમાં મહાત્મા નામે ઓળખવામાં આવે છે પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં એમનું બીજું એક નામ એટલું જ પ્રચલિત છે બાપુ મને તેમને બાપુ કહેવાનું વધારે ગમે છે બાપુમાં માન છે તો મમતા પણ છે મહાત્મા નામ જરા ભારે કમ લાગે જાણે એમને મહાત્મા નામના કઈ ઊંચી શિખર અભરાઈ પર ચડાવી દીધા ને એવું લાગે અને અભરાઈ પર ચડાવ્યા પછી એમના ચિંતેલા માર્ગ પર ચાલવાનો તો વારો જ ક્યાં આવે કારણ કે આપણે ગાંધી થોડા છીએ આપણે મહાત્મા થોડા છે એક વિનંતી આવ છે એમના અવતારી પુરુષ બનાવવાનો બંધ કર્યો ગાંધી કોઈ ભગવાન કે અવતારી પુરુષ નહોતા તેઓ એક ખૂબ જ સામાન્ય માણસ હતા મારી અને તમારી જેમ ઘણું ખરું તો આપણાથી પણ વધારે સામાન્ય પણ એક સામાન્ય માણસ જો સત્યને વળગી રહે તો પોતાના જીવનને કઈ કક્ષા સુધી પહોંચાડી શકે છે તેનું ઉદાહરણ બાપુએ આપણને પૂરું પાડ્યું પેલો ઉર્દુ શેર એમણે ચરિતાર્થ કરી બતાવ્યો કે आदम खुदा नहीं आदम खुदा नहीं लेकिन खुदा के नूर से आदम जुदा नहीं मीनिंग थरबाई दैट दो मैन इज नॉट गॉड ही इज नॉट डिफरेंट फ्रॉम ऑल परवेडिंग ग्लोरी ऑफ गॉड बाय शेडिंग अवे हिज पर्सनल ईगो सेल्फ नेगेशन एंड सुप्रीम सैक्रिफाइस ही सिमेंटेड हिज चोजन पाथ लीडिंग टू द वेरी थ्रेशोल्ड ऑफ गॉड एवं मुट्ठी ऊंचेला मानवी बापू ની જીવન વર્ષામાં મન મૂકીને પલળવાનો તો આજે સમયના અભાવે મુશ્કેલ છે પરંતુ એમની જીવન ઝરમરમાંથી પ્રસંગરૂપ 3 ટીપાઓ અમે લઈને આવ્યા છે અને આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ પહેલો પ્રસંગ છે રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ એઝ ઇન ધ સ્પિનિંગ વ્હીલ ચરખો રેટ સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીને ગંગાબા નામના એક ડોસીમાં આવ્યા રેંટિયો ચલાવતા કાંટા શીખવાડે અને ત્યારબાદ રેંટિયો આજીવન એમની સાથે રહે તો આવો રેંટિયાને જાણીએ બાપુ થકી અને બાપુને ઓળખીએ રેંટિયા બાપુ મારું સુંદર બરાબર નથી બનતું તાતણું વારંવાર તૂટી જાય છે બેટા
આ ચરખો આપણને સૂતરની સાથે સાથે ધીરજના પાઠ પણ શીખવે છે. ઉચાટ વાળા મનને શાંત કરે છે આ ચરખો. જો હાઈ હોય કર્યા વગર કાપશો ને તો ચરખો અને મન બંને કાબુમાં આવી જશે. બાબુ આપણે નથી લાગતું કે આપણે આ રેડિયાને વધુ પડતું મહત્વ આપીએ છીએ અને બીજા જરૂરી કામો બાજુ પર રહી જાય છે? ભાઈ સાહેબ તમે તો શિક્ષક છો, સારી પેટે જાણો છો, જે વ્યક્તિ પોતાની મિનિટો સાચવી લે છે એના કલાકો આપોઆપ સચવાઈ જતા હોય છે. એમ આ ચરખો અને રેટિયા એના વડે જ દેશના મહાન પ્રશ્નો ઉકેલાશે. બાપુ આપણે આમાં રેટિયાને સુદર્શન ચક્ર જેવું મહત્વ આપી દઈશું તો નથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જવાના કે નથી માં લક્ષ્મી આ ચરખો ચલાવનારા ઉપર મહેરબાન થવા. બાપુ આપણે આ અહિંસા અને ચરખાના ચક્કરમાં અટવાયેલા રહેશું તો અંગ્રેજોની ગુલામીમાંથી ક્યારે આઝાદ થઈ જશે? હું ઇતિહાસનો શિક્ષક છું કોલેજ અને દુનિયાના ઇતિહાસમાં એક પણ દેશ એવો નથી જેને ચરખા કે અહિંસાના આધારે આઝાદી મળી. તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ બનાવું છું. આ ચરખો અને અહિંસા આપણા દેશને આઝાદી અપાવશે અને પછી તમારા જેવા પ્રોફેસરો એને ઇતિહાસમાં ભણાવશે. ભારતના ઇમ્પોર્ટેડના મોહે જ આપણની આ દશા કરી છે. આજે મોટા મોટા મશીનો માણસને રિપ્લેસ કરે છે જ્યારે રેડિયો માણસના કામને ડિગ્નિટી આપે છે. રેડિયો તો મારા દેશનું ફેફસું છે. બાપુ આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે? ક્યાં સુધી આપણે આ ચરખામાં આપણું ભવિષ્ય જોયા કરીશું? જો આવું જ ચાલતું રહેશે તો આપણે ખુશ સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા પોતાના હાથે જ બંધ કરી દઈશું. તમે ભવિષ્યના બની મીટ માંડીને બેઠા છો પણ હું તો વર્તમાનનો સેવક છું. તમારા વિચારોની દુનિયા બેમિસાલ છે પણ મારે મારા દેશ બાંધવોને કોઈ બીજાએ સસરેલી સૃષ્ટિમાં સ્થાન અપાવવાનું છે. મારે મારા દેશવાસી રૂપી સીતાનું 10 મોઢાવાળા રાવણથી રક્ષણ કરવાનું છે. આ માન્ચેસ્ટર જાપાન અને ઇંગ્લેન્ડની મિલોથી આ ચરખા વડે ચરખો એટલે ખાદી. રેંટિયાથી સૂતર કંતાય અને સૂતરમાંથી ખાદીનું કપડું બને. ગાંધીજી રેંટિયો ચલાવીને ભારતને સ્વાધીન કરવા માંગતા. ઇતિહાસની સ્વાધીનતા પણ આ કઈ કલ્પના કથા નથી, એની પાછળ સજ્જડ આર્થિક સૂઝ રહેલી છે. પણ શું હશે? નજીવો લાગતો રેંટિયો કેમ બાપુને માટે આટલો મહત્વનો હતો? કેમ બાપુ એને આઝાદીનું અભિન્ન તત્વ ગણતા હતા? એની ગેસિસ આપણે ઇતિહાસમાં વાંચતા આવ્યા છે. રેંટિયાથી આઝાદી, બટ હાઉ ડઝ ઇટ મેક સેન્સ? રેંટિયાથી આઝાદી, 5 માણસો રેંટિયા ખાતે, એનાથી આઝાદી કેવી રીતે મળે? સેલ્ફ સફિશિયન્ટ, ઓકે, વેરી ગુડ. ઓર ડુ યુ ડિસએગ્રી? ધીસ ડઝન્ટ મેક સેન્સ? યસ. હા મિત્રો, સેલ્ફ સફિશિયન્ટ રેંટિયાના ઐતિહાસિક મહત્વને ત્યારના પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે આપણે ઇતિહાસમાં 2 ડગલા પાછળ જવું પડશે. આપણે બધા નાનપણથી ભારતની સમૃદ્ધિ અને સંપત્તિની વાતો સાંભળતા આવ્યા છીએ. આપણે વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ કે ભારતમાં તો દૂધ દહીંની નદીઓ વહેતી હને, અને પછી શું થયું? લગભગ 1000 વર્ષ સુધી જુદા જુદા હુમલાખોરોએ મન મૂકીને ભારતમાં લૂંટફાટ ચલાવી અને પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોની વહીવટ કરવાની અને પૈસા ખૂંચવવાની નીતિ બીજા કરતા જુદી હતી. તેઓ પહેલા કાયદો બનાવતા અને તેની હેઠળ તમારા ખિસ્સામાંથી પૈસા ખૂંચવતા. અંગ્રેજોની નીતિ હેઠળ કોઈ પણ ભારતીય બેંક નહોતો ખોલી શકતો. અંગ્રેજોએ જ્યારે બિરલાઝને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટેનું લાયસન્સ ના આપ્યું
ત્યારે જઈને એમણે કલકત્તામાં જૂટની ઇન્ડસ્ટ્રી શરૂ કરી પડી આપણી ડેવલપ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી એક્સપોર્ટ બેઝ એને તોડવા માટે આપણા કારીગરોના હાથ પગ અને કાંડા તોડવામાં આવે આપણા મશીનો તોડવામાં આવે આપણા કારીગરો ઉપર મબલક ટેક્સ મૂકવામાં આવે ત્યારબાદ આપણી ઇન્ડસ્ટ્રી તૂટી અને ઇંગ્લેન્ડની ડેવલપિંગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને માટે કોટન આપણે ત્યાંથી જતું થયું ખાસ કરીને બંગાળ અને મહારાષ્ટ્ર અને એટલા જ માટે કલકત્તા અને મુંબઈમાં રેલવે લાઇનની સ્થાપના થઈ કે જેથી રો મટીરીયલ ત્યાં પહોંચી શકે અને ત્યાંથી ફિનિશ્ડ કપડું જે બને એનું અડધો અડધ ઇન્ડિયામાં વેચાય એટલે આપણે એમને સંતરું એક રૂપિયામાં આપીએ અને એ લોકો સો રૂપિયામાં આપણો સંતરાનો જ્યુસ આપે એવી રીતની ઇકોનોમી ગાંધીજી આ વાતને સમજ્યા અને તેમણે રેડિયો અને લોકોને હાકલ કરી કે અપનાવો રેડિયો જો 33 કરોડ ભારતવાસીમાંથી 1% લોકો પણ જો રેડિયો અપનાવે તો આપણે અંગ્રેજોને પહોંચતું સૂતર બંધ કરી શકીએ અને પોતાના કપડાં પોતે બનાવીને સ્વાભિમાની પણ થઈ શકીએ અને સ્વનિર્ભર પણ થઈ શકીએ અને આ વસ્તુ સાચી પડી 4 વર્ષની અંદર અંદર 74 અંગ્રેજોની મૂલોને લેંકેશાયર અને માન્ચેસ્ટરમાં તાળા લાગી ગયા અંગ્રેજોનું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વોઝ ફંડેડ બાય ધ બ્રિટિશ ઓપરેશન્સ એન્ડ ઓપરેશન્સ ઇન ઇન્ડિયા અને તે વસ્તુને કાપ મૂક્યો બાહો સેનાપતિ ગાંધીજીએ આ પગલું લીધું અને હવે આપણા બીજા પ્રસંગ તરફ આગળ 1930 ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસી નેતાઓએ અંગ્રેજોની સામા થવાની હામ કરી ગાંધીજીએ અંગ્રેજોને 11 મુસદ્દાનો કાગળ આપ્યો એમને કહ્યું કે તમે વાઇસરોયના પગાર ઘટાડો મોટા મોટા અધિકારી સર્વિસ ઓછી કરો લશ્કરના ખર્ચા પર કાપ મૂકો અને બીજો એક નાનો પ્રદુ મીઠાનો કર નાબૂદ કરો વાઇસરોય નન્નો વણ ડિક્લાઇન કર્યો રિજેક્ટ કરી એમની ઓફર ત્યારે ખૂબ મનમંથન પછી એમણે મીઠાનો સત્યાગ્રહ કરવાનો નક્કી કર્યો આ વાર્તા છે રાઇટ અગેન્સ્ટ માઇટ તો પ્રસંગ બીજો રાઇટ અગેન્સ્ટ માઇટ ભારતને બળ આપવાની જરૂર છે મને ભારત પાછા ફર્યાને 15 વર્ષ થયા પણ આઝાદીની લગની હજુ જૂજ બુદ્ધિજીવીઓ અને ક્રાંતિકારીઓના મનમાં લાગી હોય એવું લાગે છે જ્યાં સુધી આઝાદીની આ આગ સામાન્ય જનની આગ નહીં બને ત્યાં સુધી આપણને સાચી આઝાદી નહીં મળે પણ મોટો પ્રશ્ન એ છે કે આઝાદીની લગની સામાન્ય જનમાં લગાવી શી રીતે સેંકડો વર્ષોની પરાધીનતાએ એમની પ્રતિકારને સહન કરવાની શક્તિ અને એને સમજવાની સૂચ ખૂંચવી લીધી છે મારે એકવા સિમ્બોલની જરૂર છે મારે એકવા પ્રતીકની જરૂર છે કે જે દરેક ભારતવાસીઓના જીવન સાથે સંકળાયેલું હોય કે જે મારા માટે 3 કામ કરે પહેલું સિમ્બોલ એવું હોય કે જે તેમના રોજિંદા જીવન સાથે સંકળાયેલું હોય તેમના મગજમાં ઉતરે ન ઉતરે પણ મનમાં તો જરૂર ઉતરે બીજું એ સિમ્બોલ તેમને દમનકારી અંગ્રેજી શાસન સામે અહિંસક પ્રતિકાર કરવાનો શક્તિ આપે અને હા પ્રતિકાર તો અહિંસક જ હોવો જોઈએ અને ત્રીજું એકવાર સામાન્ય જનતામાંથી અંગ્રેજી શાસનનો હાવ ભાગી ગયો પછી એ જ નિડર ધૈર્યવાન અને બળવાન પ્રજા સ્વતંત્રતાના યજ્ઞમાં સેનાનું કામ કરશે અને પછી આપણને સાચી આઝાદી મળશે પણ મોટો પ્રશ્ન એ છે કે એવું સિમ્બોલ લાવવું ક્યાંથી કે જે અમીર અને ગરીબ બધા સાથે જોડાયેલું હોય અને જે અંગ્રેજી દમનકારી નીતિઓનું પ્રતીક પણ હોય સારું બેટા તું જા હું થોડું કામ બતાવીને આવું છું પણ ભાઈ કીધું કે તમે લઈને જ આવો એમ ભાઈ કીધું ચાલ તો આવું જ પડશે
અરે બા થોડું નિમક આપો ને આજો તમારું નિમક તમારી માટે જુદો જ કાઢી રાખ્યું છે તમે સારી રીતે જાણો છો મને નિમક વગર મને ચાલતું નથી બાપુ તેમાં તમારો વાત નથી લૂણ ચીઝ જ એવી છે જેવું સ્થાન તમારું મારા જીવનમાં છે તેવું જ નિમકનું ભોજનમાં છે તેના વગર ના તો સ્વાદ છે ના ઈ શક્તિ મેલો એ બધું સુખીથી જમી લો હા મેલો બધું લૂણ ચીજ જ એવી છે જેવું સ્થાન તમારું મારા જીવનમાં છે તેવું જ નિમકનું ભોજનમાં છે તેના વગર ના તો સ્વાદ છે ના ઈ શક્તિ ના તો સ્વાદ છે ના ઈ શક્તિ શાકની ઘરે સાતા આ મીઠાપણનો કર બાપુને અસહ્ય લાગે
અને તેમણે એ મુદ્દો પસંદ કર્યો કારણ કે નાટા નાના મોટા અમીર ગરીબ બધાને સ્પષ્ટ જ્યારે પેલા આગેવાન મિત્ર એમની પાસે આવીને એમને કહ્યું કે આપણી અસરની જો પૂછની તો ખાસ અસર થતી નથી ત્યારે બાપુ એમને કહ્યું ફર્સ્ટ ધે વિલ ઇગ્નોર ધેન ધે લાફ એટ યુ ધેન ધે ફાઇટ યુ એન્ડ ધેન યુ વિન પહેલા તેઓ તમારી અવગણના કરશે પછી તમારી મશ્કરી કરશે પછી તમારી સાથે લડશે અને છેવટે તમે જીતશો અને એવું જ થયું 241 માઇલ એટલે કેટલા ખબર છે અહીંયા સિંગાપુરમાં તમે હાફ મેરેથોન કરો અને ત્યાર પછી તમે કેએલ સુધી જાઓ કોલાલંપુર સુધી ત્યારે થાય 241 એ 241 માઇલની કૂચ પૂરી કરતા એમને 24 દિવસ લાગે એ 24 દિવસ ચાલેલી એમની કૂચને પૂરતું ઇન્ટરનેશનલ કવરેજ મળ્યું નરેન્દ્ર મોદીએ તેમને વન ઓફ બેસ્ટ માસ મોબિલાઇઝર્સ તરીકે ઓળખાવ્યા આ કૂચને કારણે ભારતનો આઝાદીનો વિષય ફક્ત જૂજ આગેવાનોનો મટીને બુદ્ધિજીવીઓનો મટીને જનમેદનીનો વિષય બન્યો અને સાથે સાથે ફક્ત ભારતનો મટીને ઇન્ટરનેશનલ વિષય બન્યો અને સૌથી મહત્વની વાત એમણે આપણને કહી બતાવી કે યુ બિલીવ ઇન યોર કોઝ સ્ટ્રાઇવ ફોર ઇટ વિથ ટોટલ કન્વિક્શન એન્ડ યુ શેલ વિન બીકોઝ લાઇફ્સ બેટલ ડોન્ટ ઓલવેઝ ગો ટુ ધ સ્ટ્રોંગેસ્ટ એન્ડ ધ ફાસ્ટેસ્ટ મેન બટ ધ વન હુ અલ્ટિમેટલી વિન્સ ઇઝ ધ વન હુ બિલીવ્સ અને ત્યારબાદ આઝાદી આવી આઝાદી આવી પણ એની સાથે પોતાની સાથે લોહિયાળ આંસુઓ અને દર્દ લઈને આવી આઝાદીના બિલકુલ એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 1946 ને દિવસે મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શન ડે જાહેર કર્યો જેના તહેત કલકત્તામાં કોમી રમખાણો ફાટી નીકળ્યા કલકત્તામાં મુસ્લિમ લીગની સરકાર હોવાને કારણે યોજનાબદ્ધ રીતે હિન્દુઓ પર હુમલા કરવામાં આવ્યા પહેલા 2 દિવસ ઘણા હિન્દુ હણાયા પણ ત્યારબાદ હિન્દુઓ જાગ્યા અને હિન્દુઓ બહુમતીમાં હોવાને કારણે મુસ્લિમો લગભગ 1.5 ગણા મુસ્લિમો મુસ્લિમ લીગ આ વાત સમજી અને એમને એક નવો મંત્ર આપ્યો કલકત્તા પ્રતિશોધ ચાહે એટલે કે કલકત્તામાં જે ભૂલ રહી ગઈ ને એનો બદલો લેશે કેવી રીતે જ્યાં જ્યાં હિન્દુ બહુમતી હતી ત્યાં એને મુસ્લિમોને માર્યા એટલે હવે જ્યાં હિન્દુ લઘુમતી છે ત્યાં મુસ્લિમો હિન્દુઓને મારે પૂર્વ બંગાળ હવે બાંગ્લાદેશમાં આવેલું નુઆખલી જ્યાં હિન્દુઓ લગભગ 15-20% જેટલા હતા એ જિલ્લો પસંદ કરવામાં આવ્યો અને ત્યાં હિન્દુઓને રહેશી નાખવામાં આવ્યા નદી અને જળની વચ્ચે આવેલો એ પ્રદેશ શહેરથી ખાસો દૂર અને નદીના